પોરબંદરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા જેઠાલાલ ઉર્ફે દિલીપભાઈ જોશી સાથે દિલની વાતોનો જાહેર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાત હજાર જેટલા પોરબંદર વાસીઓએ કડકડતી ઠંડીમાં પણ મનભરીને કાર્યક્રમને માણ્યો હતો પોરબંદરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા ચોપાટીના પાર્ટી પ્લોટ ખાતે કડકટ્ટી ઠંડીમાં જેઠાલાલ દિલીપભાઈ જોશી સાથે દિલની વાતોનો જાહેર કાર્યક્રમ નિઃશુલ્ક યોજવામાં આવ્યો હતો અને સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાયેલ આ કાર્યક્રમ અગાઉથી પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સાત હજાર જેટલા લોકોના પાસ વિતરિત કરવામાં આવ્યા હતા તથા દિલીપભાઈ જોશીએ આ કાર્યક્રમમાં પોતાના દિલની વાતો નિખાલસતાથી કરી હતી અને સૌએ તેમનો લાભ લીધો હતો જાણે તેઓ સ્વામી નારાયણ સંપ્રદાયના કોઈ ઉચ્ચ સ્વામી હોય તે પ્રકારના શબ્દો દ્વારા તેમણે પોતાના જ્ઞાનનો લાભ સૌને આપ્યો હતો જેઠાલાલ દિલીપભાઈ જોશી સાથે દિલની વાતોના આ કાર્યક્રમમાં અનેકવિધ અન્ય આયોજનો પણ હાથ ધરવામાં આવ્યા હતા જેમાં અયોધ્યાથી આવેલ અક્ષત કળશ કુંભનું સ્વાગત અને પૂજન પણ કરવામાં આવ્યું હતું શાંતિ પાઠ અને ભગવાન સ્વામિનારાયણની આરતીની સાથોસાથ આકાશમાં ફટાકડાની આતસબાજી પણ કરવામાં આવી હતી પોરબંદર ચોપાટી ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક સ્વામીઓની ઉપસ્થિતિ રહી હતી સેવામૂર્તિ સ્વામી કોઠારી સ્વામી પોરબંદર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કલ્યાણમૂર્તિ સ્વામી ઉપરાંત પોરબંદરના જિલ્લા કલેક્ટર કેડીલા ખાણી પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ડીવાયએસપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ ડોક્ટર સુરેશભાઈ તેમજ અનેક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં વાસીઓ ઉપસ્થિત હતા સમગ્ર કાર્યક્રમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સત્સંગ મંડળના નેજા હેઠળ ડોક્ટર કૌશિકભાઈ પરમાર ડોક્ટર કરમટા વિપુલભાઈ રાયચુરા રોહિતભાઈ નકુમ ને ડોક્ટર ભાવેશભાઈ પરમાર સહિત આગેવાનોના સહકારથી સંપન્ન થયું હતું વધુ સ્વયંસેવકોએ ખડે પગે રહીને આયોજનમાં વ્યવસ્થા ગોઠવી હતી પોરબંદર પોલીસ દ્વારા પણ વ્યવસ્થિત રીતે બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો અને હજારો લોકોએ મન ભરીને આ કાર્યક્રમને માણ્યો હતો નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર